ગાય વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીસીબીમાં તમારું ભવ્ય સ્વાગત છે જીપીસીબી દ્વારા બહુ જ સરસ મજાનું એક પેપર સોલ્યુશન આવી રહ્યા છે જે આવનારી એક્ઝામમાં તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તેના દ્વારા તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કયા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે કયા સબ્જેક્ટમાંથી ક્વેશ્ચનો પૂછાય છે તે તમે અનુમાન લગાવી શકશો અને તેના દ્વારા તમારી તૈયારી રહી શકશે અને તમને પેપર સોલ્યુશનમાં ઘણી બધી એડિશનલ ઇન્ફોર્મેશન પણ મળશે તેના દ્વારા તમારું નોલેજના જે બેઝ છે તે પણ ક્લિયર થશે તો આ જે વિડિયો છે તે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ જે પેપર સોલ્યુશન છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધીનું છે જે છ ત્રણ બે હજાર અગિયારના દિવસના રોજ લેવામાં આવે હતી તો તેનું આપણે પૂરેપૂરું ડિટેલમાં સોલ્યુશન જોઈશું એ ટુ ઝેડ કેટલા ક્વેશ્ચનો છે એકથી સો ક્વેશ્ચનો છે તેનું આપણે પૂરેપૂરું સોલ્યુશન જોઈશું એક્સપ્લેનેશન સાથે તો આ જોવાનું ના ચૂકતા અને આપણી જીપીએસસી ઓનલી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટા જઈને સબસ્ક્રાઈબનું બટન આપી દીધી બાજુમાં બે લાઈક બાજુ જેથી જે કે સારી અપડેટ આવે જે કે નવા વિડીયો આવે તે બધા તમને ઇસ્લાઇટ નોટિફિકેશનમાં મળતા રહે અને આપણી જીપીએસસી ઓનલી જોબ અપડેટ અને મોટિવેશન માટેની એક અલગ ચેનલ છે તેની લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તે પણ તમે જોઈ શકો છો ત્યાં જોબ અપડેટ અને મોટિવેશનના વિડીયો મસ્ત એવા મૂકે છે આપણે તો તે પણ સબસ્ક્રાઇબ કરી લેજો ફટાફટ તમે સબસ્ક્રાઈબ ના કરો તો અને આપણા બીજા પણ પેપર સોલ્યુશન અહીંયા મૂકે છે પ્લે લિસ્ટમાં તમે જોઈ શકો છો અને કરંટ અફેર પણ આપણે અપલોડ કરીએ છીએ તો ચલો શરૂ કરી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધીનું પેપર સોલ્યુશન ક્વેશ્ચન નંબર વન ભારતીય ચલણ માટે અપનાયેલા આ નવી નિશાણ શું છે તો અહીંયા ડી ઓપ્શન સાચો આવશે અને આ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો બે હજાર દસમાં અહીંયા જે એક્સેપ્ટ કરવામાં આવ્યો તો અને દેવનગરી લિપિમાં ર લખાય છે તે દેવનગરી લિપિમાં ર અને પછી જે લેટિનમાં આર લખાય છે તેનું સમન્વય છે એટલે આ આન્સર તમારે આવશે ક્વેશ્ચન નંબર ટુ અરીસામાં આપણું પ્રતિબિંબ વધારે લાંબુ દેખાય તો અરીસાનો કાચ કેવો હોય છે તો વધારે લાંબો દેખાય તો તેના માટે કાચ કેવો હશે તો બહિર ગોળ હશે કાચ ક્વેશ્ચન નંબર ત્રણ તાજેતરમાં સમાચારમાં આવેલ મહાત્મા મંદિર ક્યાં આવેલું છે આ તો બધાને ખ્યાલ જ હશે ઓબ્વિયસલી ગાંધીનગરમાં આવેલું છે ક્વેશ્ચન નંબર ચાર એલપીજીમાં મુખ્યત્વે નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે તો એલપીજીમાં મુખ્યત્વે મિથેન બ્યુટેન અને પ્રોફેનનો સમાવેશ થાય છે એ ઓપ્શન સાચો આવશે ત્યારબાદ આગળ જઈએ આપણે ક્વેશ્ચન નંબર પાંચ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત કેટલા ગોલ્ડ મેડલ જીત્યું આ ક્વેશ્ચન પેપર છે બે હજાર અગિયારનું અને બે હજાર દસમાં દિલ્હીમાં કોમનવેલ્થ થઈ હતી તેના રિલેટેડ આ લોકોએ ક્વેશ્ચન પૂછે છે એટલે એક વર્ષ પહેલાંનું પણ પૂછી શકે છે અને હમણાં જ કોમનવેલ્થ થઈ છે બે હજાર અઢારમાં તેના માટે આપણે સ્પેશિયલ વિડીયો પણ બનાવે છે તે પણ તમે જોઈ શકો છો કેમ કે આમાં કોમનવેલ્થના ક્વેશ્ચનો પૂછ્યા છે એક નહીં પણ બે ત્રણ ક્વેશ્ચનો અંદર આવશે તમે કોમનવેલ્થના જોઈ શકશો એટલા માટે કોમનવેલ્થ છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે અને તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી દીધો છે તે તમે ના જોઈ જો તમે ના જોયો તો ફટાક જઈને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તે બહુ જ ઇમ્પોર્ટન્ટ તમને નિવડશે આ એક્ઝામ અને બીજી એક્ઝામના માટે તો કોમનવેલ્થમાં અહીંયા આન્સર આવશે થર્ટી ઓકે ક્વેશ્ચન નંબર છ બે હજાર નવમાં વર્ષમાં રસાયણશાસ્ત્રનું નોબલ પ્રાઇઝ મેળવવા ભારતીય મૂળના વૈજ્ઞાનિકનું નામ તો વી રામકૃષ્ણન આવશે ક્વેશ્ચન નંબર સાત એલપીજી એટલે શું તો એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ક્વેશ્ચન નંબર આઠ પિનકોડમાં પહેલાં બે આંકડા શું દર્શાવે છે પિનકોડ તમને ખ્યાલ જ હશે છ આંકડાનો હોય છે તો પહેલાં બે આંકડા શું દર્શાવે છે તો તે રાજ્ય દર્શાવે છે હવે આગળ જઈએ ક્વેશ્ચન નંબર નવ નંબર પોર્ટેબિલિટી સુવિધા કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે તો પોર્ટેબિલિટી ત્યારે આવે હતી તો મોબાઈલ ફોન આવશે એટલે કે તમારો નંબર એ જ રહેશે ને તમે બીજી કંપનીમાં જઈ શકો છો હવે એક બીજો એક ક્વેશ્ચન વચ્ચે આવે તો કે આ જે વસ્તુ બેન્કિંગ સેક્ટરમાં લાગુ પડવી જોઈએ કે ના પડવી જોઈએ એટલે કે તમારી બેન્કિંગ સેક્ટરમાં તમારો નંબર જે છે અકાઉન્ટ નંબર તેનો તે જ રહે ને તમે બેંક તમને જો સવિધાથી તમે જો સંતુષ્ટ ના હોય તો તમે બેન્ક બદલી શકો છો પણ તમારો નંબર તેનો તે જ રહે ક્વેશ્ચન નંબર દસ તાજેતરમાં અમદાવાદમાં પ્રકાશમાં આવેલો રોગ કોંગો વાયરસને ટૂંકમાં શું કહે છે તો બે હજાર અગિયારના કરંટ અફેરનું છે આ તો સીસીએચએફ કહે છે નેક્સ્ટ ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે તો અહીંયા સાચો આન્સર આવશે બી ડબલ્યુ 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 ડોટ ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ ક્વેશ્ચન નંબર બાર વાઇબ્રન્ટ સમિટ ક્યારે યોજાય છે તો તમને ખ્યાલ જ હશે વાઇબ્રન્ટ સમિટ દર બે વર્ષે યોજાય છે હવે બે હજાર ઓગણીસમાં આવશે બે હજાર સત્તરમાં થાય હતી હવે બે હજાર ઓગણીસમાં આવશે ક્વેશ્ચન નંબર તેર નાણાકીય હવાલા ટ્રાન્સફર રોકવા માટે અમલમાં છે તે કાયદાનું નામ શું છે તો તે કાયદાનું નામ છે ફેમા ફેમા એક્ટ નાઇન્ટીન નાઇન્ટી નાઇન ક્યારે આવે તો ઓગણીસો ને નવ્વાણુંમાં આવે તો આ ફેમા એક્ટનું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ તો ફેમા એક્ટનું ફૂલ ફોર્મ સાંભળી લેજો ધ્યાનથી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફોરેન્જ એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી નાઇન અને આની પહેલાં કાનૂન એક હતો એનો કાનૂન હતો કયો તો ફેરા ફેરા કાનૂન હતો તેમાંથી પછી બદલીને ફેમા લાવવામાં આવ્યો હતો તો ફેરાનું ફૂલ ફોર્મ તો ફોરેન્જ એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ઓકે ફોરેન્જ એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન સેવન્ટી થ્રી આ નાઇન્ટીન સેવન્ટી થ્રીનો હતો અને અત્યારે છે ફેમા નાઇન્ટીન નાઇન્ટી નાઇનનો તો ફોરેનમાંથી જે બી ચલણ છે તેના એક્સચેન્જન માટે અહીંયા આ નિયમ બનાવવામાં આવ્યો છે હવે આગળ જઈએ તો ભારતમાં દારૂબંધી કેટલા રાજ્યોના અમલમાં છે તો અહીંયા બે હજાર અગિયારના કરંટ અફેર બેસ પર આ ક્વેશ્ચન છે અત્યારે હાલમાં કયા કયા છે રાજ્ય તો અહીંયા આન્સર આવશે ત્રણ ઓકે અહીંયા રાજ્યો પૂછ્યા છે તે ખાસ યાદ રાખજો અહીંયા રાજ્ય પૂછ્યા છે તો ત્રણ આવશે પહેલું આપણે ગુજરાત આવશે જે ગુજરાત પહેલેથી જ છે ઓગણીસસો સાહીઠથી ત્યાં દારૂબંધી છે ત્યારબાદ આવશે નાગાલેન્ડ ઓગણીસસો નેવ્યાસીમાં અને ત્યારબાદ હમણાં લેટેસ્ટમાં બિહાર બે હજાર સોળમાં તેને દારૂબંધી કરી હતી બીજા અમુક રાજ્યએ કરી હતી પણ તે લોકોએ પાછી લઈ લીધી છે અને ઓનલી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ ત્યાં દારૂબંધી છે એટલે અહીંયા તમને રાજ્ય અને કેન્દ્ર શાસિત જો પ્રદેશ પૂછે તો ચાર આવશે પણ અહીંયા રાજ્ય પૂછે તો ત્રણ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો એક ઓનલી લક્ષદ્વીપ આવશે અને આ ડીપીએસપી છે તેમાંના આર્ટિકલ ફોર્ટી સેવન અંડર મુજબ જે રાજ્ય છે તે દારૂબંધી લાવી શકે છે હવે આગળ જઈએ તો અંગ્રેજી મૂળાક્ષરોની હારમાં પછીના ક્રમે કયો અક્ષર આવશે તો અહીંયા તમે જોઈ શકો છો અંગ્રેજી જે મૂળાક્ષરો અહીંયા આપેલા છે તો સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે તો પેપર હાથમાં આવે તમારે ટાઈમિંગ શરૂ થાય એટલે તમારે પાછળ જે રફ કામ હોય છે ત્યાં એબીસીડી લખીને એ એટલે વન બી એટલે ટુ એ રીતે તમારે એકથી છવ્વીસ નંબરનું લખી દેવું પડશે ને એબીસીડી લખી દેવી પડશે જેથી રીઝનિંગના ક્વેશ્ચન હોય તે તમે ઇઝીલી સોલ્વ કરી શકો તમારો ટાઈમ ના બરબાદ થાય તો આ રીતે તમારું કરવાનું રહેશે તો એબીસીડી તમે લખી દો ને વન ટુ ટ્વેન્ટી સિક્સ તમે લખશો તો અહીંયા તમે જોશો કે ડી એટલે શું આવે ડી એટલે ચાર આવે પછી આગળ જી તો જી એટલે કયું આવશે તો જી એટલે સાત આવશે પછી આગળ કે તો કે એટલે કયું આવશે તો કે એટલે અગિયાર આવશે પછી આગળ શું છે પછી આગળ છે એન તો એન એટલે કયું આવશે તો એન એટલે પાછા ચૌદ આવશે અને પછી છે આર તો આર એટલે કેટલા આવશે તો આર એટલે અઢાર આવશે તમે અહીંયા હવે જુઓ તો અહીંયા ચાર છે પછી સાત છે એટલે અહીંયા ત્રણ એડ થયા પછી અહીંયા અગિયાર છે એટલે ચાર એડ થયા પછી અહીંયા ચૌદ છે એટલે પાછા ત્રણ એડ થયા પછી અહીંયા અઢાર છે એટલે પાછા ચાર એડ થાય તો હવે શું આવશે તો હવે આવશે ત્રણ તો અઢારમાં ત્રણ એડ થાય તો શું આવશે તો અઢારમાં ત્રણ એડ થાય તો તમારે અહીંયા આવશે એકવીસ તો એકવીસ નંબર પર શું આવશે તો એકવીસ નંબર પર તમારે આવશે યુ એટલે સાચો આન્સર યુ છે હવે આગળ જઈએ ક્વેશ્ચન નંબર સોળ આર એટલે શું તો એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન કહેવામાં આવે છે એસઆઈઆર અત્યારે ધોરેલા એસઆઈદાર તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે આપણે કરંટ અફેરમાં બધું કવર કરીએ છીએ ગુજરાત પાક્ષિકના વિડીયોમાં આપણે ડિટેલમાં કવર કર્યું છે ત્યારબાદ આગળ જઈએ ક્વેશ્ચન નંબર સત્તર કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત તે વિધાનસભામાં આપવામાં આવે તો તે ધારાસભ્ય તરીકે ગેરલાયક બને છે સી આન્સર આવશે સાચો હવે આગળ જઈએ ક્વેશ્ચન નંબર અઢાર તો આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે તો આકૃતિ આપેલી હતી આપણે ફેસબુક પેજ પર આ વચ્ચે ઈમેજ અપલોડ કરી હતી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સરસ સરસ સંસ્થા પડ્યા હતા તે બધા આપનો ખૂબ ખૂબ આભાર તો આવા જે આકૃતિવાળા હોય તેમાં તમારે શું કરવાનું રહેશે તો શાંતિથી તમારે આકૃતિ નિહાળવાની રહેશે અને એક પછી એક તેના પહેલું સોલ્વ કરવાના રહેશે તો આમાં ત્રિકોણ કેટલા છે તે તમારે શોધવા પડશે તો સૌ પ્રથમ આવું કંઈક હોય તો તમારે શાંતિથી કામ કરવાનું રહેશે તો આમાં આપણે શું કરીશું પહેલાં તો હવે એક જ બાજુવાળા જે ત્રિકોણ હોય એટલે કે દેખો આ જે છે અંદરનું મેઇન તે એક પછી આજુબાજુ બીજા ત્રણ ત્રિકોણ છે પહેલાં તો આ એક ત્રિકોણ થઈ ગયું પછી અહીંયા તમે જોશો કે પછી બીજા એક બે ત્રણ એટલે આ ટોટલ ચાર ત્રિકોણ થઈ ગયા તે રીતે જેટલા બી એકવાળા છે તે આપણે ગણીશું એક પછી એક તો અંદરનું એક પછી તેની આજુબાજુ ત્રણ એટલે કે ચાર પછી પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે દસ ત્રિકોણ થઈ ગયા હવે આપણે ફરીથી ગણીએ છીએ હવે એકવાળા ગણી ગયા હવે બે ત્રિકોણ કે ત્રણ ત્રિકોણ અંદર સમય જતા હોય તેવા આપણે ત્રિકોણ ગણીએ છીએ તો દસ થઈ ગયા પછી બીજા ગયા છે તો આ એક અગિયાર પછી આ એક બાર અને આ એક એ છે તેર તો આ રીતે તેર ત્રિકોણ થાય અહીંયા ટોટલ ઓકે તો આ રીતે તમારું સોલ્વ કરવાનું રહેશે પહેલાં એક વાળા જોઈ લો પછી બે વાળા કે ત્રણ વાળા જોઈ લો અને પછી સૌથી મોટા મોટા તે રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ તમે જશો એટલે તમારે બધું સોલ્યુશન તમને મળી રહેશે હવે આગળ જઈએ તો ભારતીય સેનાના ભૂમિદળના વડા કોણ છે અત્યારે તો અત્યારે આ બે હજાર અગિયારનું પેપર છે અત્યારે કોણ છે બે હજાર અઢારમાં તો અત્યારે તમે જોશો તો ભારતીય આર્મી તેમાં જનરલ બિપિન રાવત છે પછી નેવીમાં છે સુનિલ લાંબા અને એરફોર્સમાં છે માર્શલ બિરેન્દ્ર સિંઘ તો આ તમારે યાદ રાખવાનું રહેશે મે બે હજાર અઢાર સુધી અત્યારે આમને છે હવે આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર વીસ કે ગ્રસ્ત દંતેવાળા કયા રાજ્યમાં આવેલું છે તો આ આવશે છત્તીસગઢ આવશે આગળ જઈએ હવે ક્વેશ્ચન નંબર એકવીસ ભારત દેશમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બાવીસ લેંગ્વેજ છે જે આઠમા શિડ્યુલમાં આપેલું છે અને આર્ટિકલ ત્રણસો ચુમ્માળીસ એક અને ત્રણસો એકાવન છે તેના માટે લાગુ થયેલ તો આ બાવીસ લેંગ્વેજમાંથી તમે કોઈપણ લેંગ્વેજમાં તમે અમુક જે પીસીએસના પેપર આવે છે તે તમે લખી શકો છો આગળ જે ક્વેશ્ચન નંબર બાવીસ કોઈ પણ ગૃહના સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેનો કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટણી જીતવું પડે તો અહીંયા આન્સર આવશે છ માસ આવશે ક્વેશ્ચન નંબર ત્રેવીસ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો નાઇન્ટીન ફોર્ટી નાઇન ડેટ છે ત્રેવીસ નવેમ્બર અને અત્યારે વાઇસ ચાન્સલર કોણ છે તો હિમાંશુ પંડ્યા છે ક્વેશ્ચન નંબર ચોવીસ રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી તો એટીન સિક્સટી વન ડી સાચો આન્સર આવશે હવે આગળ જઈએ ક્વેશ્ચન નંબર પચીસ આ દેખો તમે કોમનવેલ્થનો બીજો ક્વેશ્ચન આવે છે કોમનવેલ્થ ગેમ્સમાં કયા ખેલાડીએ ત્યાંના શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો અહીંયા આવશે ગગન નારંગ આપણે કોમનવેલ્થનો વિડીયો બનાવે છે તે તમે જોઈ લેજો ક્વેશ્ચન નંબર છવ્વીસ શાંતિ માટેનું નોબલ પારિતોષિક બીજા દસ કયા દેશને મળ્યું છે તો અહીંયા આવશે ચીન આગળ જઈએ ક્વેશ્ચન નંબર સત્યાવીસ એવીએસએમનું પૂર્ણ સ્વરૂપ શું છે અતિ વિશિષ્ટ સેના મેડલ છે ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ આઠમી મેના દિવસે કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે તો વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે મનાવવામાં છે આઠ મે અઢારસો અઠ્યાવીસમાં હેનરી ડુનન્ટ તેમની બર્થ એનિવર્સરી છે અને તેમના દ્વારા સ્થાપવામાં આવ્યું હતું ક્રોસ સંસ્થા હવે આગળ જઈએ ટ્વેન્ટી નાઇન ભારતીય રાજ્ય બંધારણની કલમ ત્રણસો સિત્તેરની કલમ એ કયા રાજ્ય અંગ કયા રાજ્ય સંબંધ છે તો અહીંયા સાચો આન્સર આવશે જમ્મુ કાશ્મીર માટે તેનો વિશેષ દરજ્જો દર્શાવશે ત્રણસો સિત્તેર કલમ જમ્મુ કાશ્મીરનું કેપિટલ બે છે એક છે શ્રીનગર તે સમરમાં અને જમ્મુ તે વિન્ટરમાં અત્યારે હાલના ગવર્નર છે ત્યાંના નરેન્દ્રનાથ વહરા ત્યાંના સીએમ છે મહેબૂબા મુફ્તી જે કે પીડીપીના છે અને ડેપ્યુટી સીએમ છે કવિન્દર ગુપ્તા તે બીજેપીના છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ત્રીસ નૌકાદળનું તાલીમ કેન્દ્ર આઈ એન એસ વાલસુરા નીચેના પૈકી કયા સ્થળે છે તો અહીંયા આવશે જામનગર ક્વેશ્ચન નંબર એકત્રીસ કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે તો આ પોલિટીનો ક્વેશ્ચન છે તો અહીંયા આવશે થર્ટી ફાઇવ આ તમે પેપરમાં એનાલિસિસ કરતા જાઓ કે પોલિટીના ક્વેશ્ચન થોડાક વધારે આવે છે ત્યારબાદ ઇતિહાસના અમુક આવે છે અને કરંટ અફેર પણ બી ભાર મૂક્યો છે હવે આગળ આપણે જોઈએ શું છે તો અહીંયા આવે ક્વેશ્ચન નંબર થર્ટી ટુ એ ડીજીપીનું ફૂલ ફોર્મ શું છે તો એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ આવશે ક્વેશ્ચન નંબર તેત્રીસ ભારતીય ફોજદારી ધારો એટલે તો ઇન્ડિયન પિનલ કોડ જે અઢારસો સાહીઠમાં ઘડવામાં આવે તો અને તેમાં ચેપ્ટર ચેપ્ટરને પાંચસો એક પાંચસો અગિયાર સેક્શન છે ક્વેશ્ચન નંબર ચોત્રીસ ક્યોટો પ્રોટોકોલ એ ખાલી જગ્યા છે તો વાતાવરણમાં ફેરફાર અંગે આંતરરાષ્ટ્રીય સમભૂમિ છે અને આ કોના દ્વારા લાગુ કરવામાં આવે તો યુ એન એફ ટ્રિપલસી દ્વારા લાગુ કરવામાં આવી હતી એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા ક્વેશ્ચન નંબર પાંત્રીસ માઇક્રોચિપના શોધક તો રોબર્ટ ગાય અને જેક કિલ્બી ક્વેશ્ચન નંબર છત્રીસ વૈશ્વિક અર્થતંત્ર ખાલી જગ્યા પર ટકેલું છે તો આર્થિક સુધારા પર ટકેલું છે ક્વેશ્ચન નંબર સાડત્રીસ દેશમાં સૌથી ઊંચું મંદિર ગોપુરમ એને ગોપુરમ જે મંદિર અહીંયા આ લોકો વાત કરે છે તો ગોપુરમની વાત કરે છે ખાલી જગ્યામાં આવેલું છે જેને ખાલી જગ્યા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ ઓપ્શન છે તેમાં આપણે જઈએ તો તેમાં તાંજોર આવશે જે બૃહદેશ્વરમાં આવે છે બસો સોળ ફીટ તેની ઊંચાઈ છે ક્વેશ્ચન નંબર આડત્રીસ વલ્લી ચિત્રકળા ખાલી જગ્યાએ પ્રદેશમાં પ્રચલિત છે તો આ વલ્લી ચિત્રકળામાં અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન પ્રમાણે અહીંયાનો ઓપ્શન સાચો નથી તો અહીંયા શું આવશે તો વલ્લી ચિત્રકળા દીવ દમણ દીવ પછી દાદરાનગર હવેલી અને દમણ ત્રણેયમાં પ્રચલિત છે પરંતુ દાદરાનગર હવેલીમાં વધુ પ્રચલિત છે અને મુખ્યત્વે જે નોર્થ સયાદ્રી રેન્જ છે ત્યાંની આ કળા છે તો વલ્લી પેઇન્ટિંગ એ તમે અહીંયા જોઈ શકો છો આવી પેઇન્ટિંગ કહી શકાય છે વલ્લી પેઇન્ટિંગ અહીંયા આપેલી છે ચિત્રમાં તે ક્વેશ્ચન નંબર થર્ટી નાઇન નંબર થર્ટી નાઇન અર્જુન તે સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે તેનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો એટલે કે તે ચાલતો હોય સૂર્ય ઉદય થયો અને તેનો પડછાય જમણી બાજુ પડતો હતો જો હવે સહદેવ તેની વિરુદ્ધ બાજુએ એટલે કે સામેથી આવતો હોય તો તે સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે તો અહીંયા તમે સામાન્ય રીતે તમારું એક્ઝામ્પલ લઈ શકો છો તમારા મિત્રનું એક્ઝામ્પલ લઈ શકો છો અને તેના પરથી તમને આન્સર મળી જશે અહીંયા ઇસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ અહીંયા આપેલી છે તો તે રીતે તમે જોશો તો ઉત્તર દિશા તમે લેશો જે સહદેવની તો તેમાં તમને આન્સર સાચો મળી રહેશે એટલે જે ક્વેશ્ચનના ઓપ્શન છે તેમાંથી તમે સાચા આન્સર શોધી શકો છો હવે આગળ જઈએ ક્વેશ્ચન નંબર ચાલીસ બસો ખેલાડીઓની એક સીધી લાઇનમાં કાર્તિકે ડાબી બાજુથી અઢારમાં ક્રમે છે તો જમણી બાજુથી તેનું સ્થાન શું છે તો આ એક લાઇન આપણે છે બસો ખેલાડીઓની તેમાં કાર્તિકેની આપણે વાત કરીએ તો તે અહીંયા અઢારમાં નંબરે છે કાર્તિકે અઢારમાં નંબરે છે તો અહીંયા તેની ડાબી બાજુ કેટલા લોકો છે સત્તર લોકો છે ઓબ્વિયસલી અને તે કાર્તિકે પોતે અઢારમાં એટલે અહીંયા પ્લસ વન થયું હવે અહીંયા બીજી બાજુ કેટલા રહ્યા તો બીજી બાજુ તમે જોશો તો બસોમાંથી અઢાર બાદ કરીએ તો એકસો બ્યાસી રહ્યા તો અહીંયા એકસો બ્યાસી જમણી બાજુ છે ટોટલ તો અહીંયા એકસો બ્યાસી અને અહીંયા પોતે કાર્તિક ઉભો છે એટલે તેનો નંબર એક પ્લસ આવશે એટલે એકસો ત્યાંસી આવશે તો અહીંયા સાચો આન્સર એકસો ત્યાંસી આવશે આગળ જઈએ ક્વેશ્ચન નંબર ફોર્ટી વન એક્સેલમાં રોની હાઈટ કેટલી હોય છે તો આ ફેક્ટ વાઇઝ છે અહીંયા કોમ્પ્યુટરના ક્વેશ્ચનો પણ પૂછ્યા છે બાર પોઈન્ટ પંચોતેર છે કેબીપીએસનું આખું નામ તો કિલો બાઇટ્સ બીટ્સ પર સેકન્ડ ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી હેડર અને ફૂટર કયું મેનુમાં હોય છે તો ટૂલ્સમાં તે હોય છે ક્વેશ્ચન નંબર પિસ્ત ક્વેશ્ચન નંબર ચુમ્માળીસ રેમ કોમ્પ્યુટરમાં આપણે વપરાતા શબ્દનું પૂરું નામ શું છે રેન્ડમ મેમરી આખું નામ તો યુઝર ઇન્ટરફેસ આપણે કોમ્પ્યુટરના ફૂલ ફોર્મ માટેનો એક વિડિયો બનાવે છે આપણા ફર્સ્ટ તે વિડિયો હતો તે તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને ત્યારબાદ આગળ જઈએ ઇન્ટરનેટનું આખું નામ શું છે તો ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક ક્વેશ્ચન નંબર ફોર્ટી સેવન વર્લ્ડમાં મેલમ જ ઓપ્શન કયા મેનોમાં આવેલ છે તો ટૂલ્સમાં તે આવેલ છે ક્વેશ્ચન નંબર 48 કોમ્પ્યુટર સિસ્ટમમાં કયા ભાગને તેનું મગજ કહી શકાય તો સીપીયુને કહી શકાય કોમ્પ્યુટરમાં વાયરસ એટલે તો વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીસ ડીવીડી એટલે તો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ક્વેશ્ચન નંબર ફિફ્ટી વન યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો ગોરમાને પાંચે આગળએ પૂજ્યા ગીતના કવિ કોણ છે તો રમેશ પારેખ છે હવે આગળ જઈએ આપણે ક્વેશ્ચન નંબર બાવન નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકના નામ આસાગળ ટીકમાર્ક કરો તો અહીંયા ઝાકળ જેવા અણદીઠ તો અહીંયા સાચો આન્સર નહીં આવે કંઈ કેમ કે આ ક્વેશ્ચન કેન્સલ થયો હતો આગળ જોઈએ ફિફ્ટી થ્રી તો નીચેની કૃતિના સાચા સાહિત્ય પ્રકાર સામે ટીકમાર્ક કરો અતિ જ્ઞાન તો આ ખંડકાવ્ય છે ક્વેશ્ચન નંબર ફિફ્ટી ફોર યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો ઉગી જવાના શ્રી હર્ષ બ્રહ્મટ રચિત ખાલી જગ્યા છે આ એક ગઝલ છે ક્વેશ્ચન નંબર પંચાવન નીચેની સંધિ માટે સાચા શબ્દો માટે ટીક માર્ક કરો ઝીણ પ્લસ ઉધ્વાર તો ઝીણો દ્વાર આવશે સંધિના નિયમો પ્રમાણે ક્વેશ્ચન નંબર ફિફ્ટી સિક્સ નીચેલા આપેલા શબ્દોનો યોગ્ય વિરુદ્ધથી શબ્દ શોધો તો યાચકનો વિરુદ્ધાથી દાતા થાય અહીંયા ક્વેશ્ચન નંબર ફિફ્ટી સેવનમાં જોઈ લઈએ કે પંક્તિ આપેલી છે તેનો અલંકાર શોધવાનો છે હસ્તકમળથી કાજળ હાર્યું જળમાં કીધું ઘર ઉદર દેખી દમયંતીનું સુકાયું સર્વર તો અહીંયા તમે જોશો તો સજીવારોપણ છે આગળ જઈએ ક્વેશ્ચન નંબર અઠાવન નીચે દર્શાવેલા છંદ માટે સાચા બંધારણ માટે ટીકરો તો સાદુલ વિક્રિડિત તો અહીંયા આવશે મ સ જ સ ત ત ગા બી સાચો આન્સર આવશે પછી અહીંયા જે શબ્દ આપેલો છે તેનો ચોક્કસ પ્રકાર તમારે શોધવાનો છે તો રમણ તો અહીંયા સંજ્ઞાવાચક નામ છે તે ક્વેશ્ચન નંબર સાહીઠ કે રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે શોધવાના છે તો રણદ્વીપ આવશે ક્વેશ્ચન નંબર એકસઠ ચારસો રૂપિયામાં ખરીદેલી વસ્તુ કઈ કિંમતે વેચવાથી ત્રણ પોઈન્ટ પાંચ ટકાની ખોટ જાય છે તો અહીંયા તમે જોઈ શકો ચારસો રૂપિયા છે અને વસ્તુ ખરીદેલી છે તે વેચે છે ત્રણ પોઈન્ટ પાંચ ટકાની ખોટ જાય છે હવે સો રૂપિયામાંથી ત્રણ પોઈન્ટ પાંચ ટકાની ખોટ જાય તો આપણે કેટલા વધે તો અહીંયા તમે જોશો છન્નું પોઈન્ટ પાંચ વધે તો અહીંયા ચારસો રૂપિયા છે તો આપણે શું કરાય તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર કરીએ તો કેટલા રૂપિયા થાય તો ચૌદ રૂપિયા થાય ઓકે તો અહીંયા ચૌદ રૂપિયા આપણે ચારસોમાંથી બાદ કરીએ કેટલા ચૌદ રૂપિયા એ ચારસોમાંથી બાદ કરીએ તો અહીંયા કેટલા આવે ત્રણસો છ્યાસી રૂપિયા આવે તો અહીંયા સાચો આન્સર આવશે ડી ત્રણસો ને છ્યાસી ક્વેશ્ચન નંબર બાસઠ ત્રણ આઠ સાત એ ચાર અને નવનો મધ્યક છ હોય તો એની કિંમત શોધો તો સૌપ્રથમ તમારે આ બધા સંખ્યાનો સરવાળો કરવો પડશે તો અહીંયા તમે જોઈ શકો છો શું થશે આપણે તો સૌપ્રથમ આપણે જોઈશું તો આનો મધ્યક શોધવાનો છે તો ત્રણ આઠ સાત એક ચાર પ્લસ નવ તો અહીંયા બધાનો સરવાળો ભાગે અહીંયા છ સંખ્યા છે અને અહીંયા તેનો મધ્યક છ છે તો અહીંયા સરવાળો તનો જોઈએ આપણે તો આઠ ને ત્રણ અગિયાર અગિયાર અને સાત અગિયાર ને સાત અઢાર પ્લસ ચાર તો અઢાર ને ચાર પછી આવશે બાવીસ અને બાવીસ ને નવ તો અહીંયા આવશે એકત્રીસ તો એકત્રીસ પ્લસ એ તો અહીંયા આવે જોઈએ તો અહીંયા છ છે તે અહીંયા જતું રહેશે એટલે એકત્રીસ પ્લસ એ બરાબર છત્રીસ હવે અહીંયા જે એકત્રીસ છે તેને આપણે પેલી સાઈડ લઈ જઈશું એટલે કે તમારે અહીંયા જોશો તો એમાંથી આ જે છત્રીસ છે તેમાંથી એકત્રીસ બાદ કરવાનો રહેશે એટલે અહીંયા આવશે પાંચ આન્સર આવશે સાચો ક્વેશ્ચન નંબર તેસઠ બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો નવ જો અંકોના સ્થાન અદલ બદલ કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં પિસ્તાળીસ જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો અહીંયા તમારે શું કરવાનું રહેશે તો જે ઓપ્શન આપે છે તેના પરથી તમને આન્સર મળી છે તો એક પછી એક તમારે લેવાના છે પિક કરવાના છે અને તેમાંથી તમારે અહીંયા જે આપેલું છે તે પ્રમાણે તમારે મૂકવાનું રહેશે તો સૌપ્રથમ પ્રથમ આપણે સત્યાવીસ લઈશું તો બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો નવ છે તો અહીંયા તમે જોશો ઓપ્શન તો બે પ્લસ આ બે પ્લસ સાત એટલે નવ સાત પ્લસ બે એટલે નવ છ પ્લસ ત્રણ એટલે નવ અને ત્રણ પ્લસ છ એટલે નવ એટલે બધા ઓપ્શન બરાબર છે એક પછી એક આપણે લઈશું હવે શું આવ્યું છે કે જો અંકોના સ્થાન અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા એટલે સત્યાવીસની અદલાબદલી કરીએ તો બોતેર તો મળતી નવી સંખ્યા શું છે તે મૂળ સંખ્યા કરતાં પિસ્તાળીસ જેટલી વધુ છે એટલે બોતેર તે મૂળ સંખ્યા કઈ હતી તો સત્યાવીસ કરતાં પિસ્તાળીસ વધુ છે તો આ સાચું છે કે નહીં તો સાત અને પાંચ બાર અને પછી અહીંયા એક વધી પછી અહીંયા ચાર ને બે છ અને એક વધી એટલે સાત એટલે અહીંયા બોતેર આવી ગયું એટલે બંને સાઈડ બોતેર આવ્યું એટલે અહીંયા સાચું આપ્યું છે તો અહીંયા સાચો આન્સર આવશે એ સત્યાવીસ સાચો આન્સર આવશે ક્વેશ્ચન નંબર ચોસઠ જોઈએ હવે આપણે કે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરોનો એક ઉલ્લેખ એક ઉકેલ એક્સ બરાબર બે છે તો કેની કિંમત શું થાય તો સામાન્ય અહીંયા કંઈ નથી કરવાનું અહીંયા તમારે એક્સની કિંમત મૂકી દેવાની છે તો એક્સની કિંમત આપણે મૂકી દઈએ તો આનું સાદુ રૂપ આપણે આપી દઈએ એક્સની કિંમત મૂકીને તો અહીંયા શું આવશે તો ચાર કે વધતા ત્રણ છ અને માઇનસ ચાર હવે અહીંયા છમાંથી ચાર કે એટલે બે આવશે તો ચાર કે બે હવે ઇઝ ટુ ઝીરો હવે આગળ જઈએ તો ચાર કે વધતા બે ટુ ઝીરો તો તેમાંથી તમે જોશો તો અહીંયા પછી ટુ વધતા એક ઇઝ ટુ ઝીરો આવશે ઓકે બે અહીંયાથી કોમન કાઢ દીધા હવે આ એક અહીંયા જશે એટલે માઇનસ થશે અને આ બે તેના છેદમાં જશે પછી એટલે અહીંયા સાચો આન્સર આવશે માઇનસ વન બાય ટુ આવશે ક્વેશ્ચન નંબર સિક્સટી ફાઈવ સમ બાજુ એ સીડી ચતુષ્કોણ છે એમાં એસી થ્રી પોઈન્ટ ટુ અને બીડી સિક્સ હોય તો ચતુષ્કોણની પરિમિતિ શોધો તો ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે તો તેના માટેનું સૂત્ર તમારે અહીંયા મૂકવું પડશે તમને સૂત્ર આવડતું હોય તો તમારે અટેમ કરવાનું છે તો વન બાય ટુ પછી અહીંયા જે આ જે સંખ્યા આપી છે તે તમારે દર્શાવવાની રહેશે તો વન બાય ટુ ગુણ્યા થ્રી પોઈન્ટ ટુ ગુણ્યા સિક્સ તો અહીંયા તમે જોશો તો અહીંયા ત્રણ વડે આપણે ભાગી દઈશું અને ત્યારબાદ અહીંયા તમે ત્રણ પોઈન્ટ બે ગુણ્યા ત્રણ કરશો એટલે તમારે સાચો આન્સર આવશે નવ પોઈન્ટ ટુ આવશે ક્વેશ્ચન નંબર છાસઠ લુક એટ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ પૂટ ટીકમાર્ક અગેન્સ્ટ ધ વર્લ્ડ્સ ગ્રુપ વિથ ઇન સિમિલર મિનિંગ કે મિસ્ટર રમેશ પટેલ વર્ક્સ હાર્ડ હિસ બિઝનેસ એઝ ફ્લોરિસ્ટ ઇન ધીસ યર્સ તો અહીંયા તમે જોશો તો ફ્લોરિશનો અર્થ થાય કે વિકાસ થયો અને અહીંયા ઓપ્શન સાચો આવશે ડી પ્રોસ્પર એટલે સમૃદ્ધ થયો તો અહીંયા સાચો આન્સર આવશે ડી ક્વેશ્ચન નંબર સિક્સટી સેવન ચૂઝ ધ એપ્રોપ્રિયેટ સફિક્સ ફોર ધ વર્લ્ડ પીટી તો અહીંયા આવશે pitiable એટલે કે કે સાચું શરમશિલ શ્રમશિલ થાય છે તો અહીંયા સાચો આન્સર આવશે બી pitiable ક્વેશ્ચન નંબર 68 અન્ડરલાઈન આઈ વોઝ ટાયર્ડ આઈ મેનેજ ટુ ફિનિશ ધ વર્ક તો અહીંયા તમારે ઓપ્શન સાચો મૂકવાનો છે તો અહીંયા આવશે ઓલ્થો એટલે કે જોકે ક્વેશ્ચન નંબર 69 ચૂઝ ધ કરક્ટ આન્સર यू वील डू ईट ओर एल्स तो आ शू तो स्पीकिंग इज मेकिंग अ थ्रेट एट्ले कि धमकी धमकी भरू क्वेश्चन नंबर सित्तेर इरेक्ट स्पीच तो आई शको तो आम करेक्ट आंसर मूकाना है तो ही टोल्ड मी ही अंडरलाइन बी हियर बाय थ्री ओ क्लॉक एट लीस्ट एट द लेटेस्ट एंड इट्स थ्री एंड द हाफ ऑलरेडी तो अँ आट क्वेश्चन नंबर सेवंटी वन भारतवर्ष की प्राचीन भाषा प्राकृत है क्वेश्चन नंबर सेवेंटी टू कर्ण के चरित्र को केंद्रित कर रचा हुआ प्रसिद्ध काव्य ग्रंथ है तो रश्मि थी क्वेश्चन नंबर सेवन थ्री निम्न में से वर्तनी की दृष्टि से सही शब्द रूप है कव्य यित्री अवश्य साचो आंसर क्वेश्चन नंबर सेवेंटी फोर निम्नलिखित में से मुंशी प्रेमचंद की रचना नहीं है तो यहाँ डी साचो आंसर अवश्य क्वेश्चन नंबर सेवेंटी फाइव लोचन

છપાયેલી છે જળ પ્રવૃત્તિ ક્ષેત્ર કહેવામાં આવે છે ક્વિશન નંબર એસી ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાકો તો ચોમાસાની ઋતુમાં લેવાતા પાકોને ખરીફ પાકો કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર એટી વન છે બંધારણીય જોગવાઈનું પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે તો અહીંયા આવશે ત્રણસો છપ્પન આવશે ક્વેશ્ચન નંબર બ્યાસી કામનો અધિકાર એટલે કે રાઈટ ટુ વર્ક બંધારણ કયા ભાગમાં આપેલો છે તો ચોથામાં છે ડીપીએસપીમાં ક્વેશ્ચન નંબર એટી થ્રી કંટ્રોલ એન્ડ ઓડિટ જનરલ તે બંધારણીય પદ ધરાવે છે ક્વેશ્ચન નંબર ચોર્યાસી બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવેલ છે તો ત્રણસો અડસઠ આવશે એટલે બંધારણમાં કોઈ ચેન્જીસ કરાય ને તો ત્રણસો અડસઠ અનુચ્છેદ દ્વારા તેમાં ચેન્જીસ કરી શકાશે ક્વેશ્ચન નંબર પંચ્યાસી કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાઇસન્સ લેવા માટે ઓછામાં ઓછી કેટલી વર્ષની ઉંમર હોવી જોઈએ તો આમાં સાચો આન્સર આવશે વીસ અહીંયા તમે જોઈ શકો છો આ જે ઉપર જે સ્ક્રીનશોટ અહીંયા મૂકેલો છે ત્યાં તમને અહીંયા આપેલું છે કેટલા વર્ષની ઉંમર માટે કયા વર્ષનો આ જે કોઈ લાઇસન્સ હોય તો કેટલા વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ અને તમારું શું તમારે બીજું હોવું જોઈએ ક્વેશ્ચન નંબર એટી સિક્સ કે વાહન ચલાવતી વખતે જોવા મળતી પ્લસ નિશાની એટલે તો તેમાં આવશે પ્રાથમિક સારવારની વ્યવસ્થા છે ક્વેશ્ચન નંબર એટી સેવન વાહન ચલાવતી વખતે ડામર રોડવાળા રસ્તામાંથી મધ્યમાંથી દોડેલી પીળા રંગની રંગ જે સળંગ રેખા હોય છે એટલે કે પીળી લાઇન ક્રોસ કરવાની મનાઈ છે ક્વેશ્ચન નંબર એટી એટ કે નીચેનાથી કઈ કામગીરી ગુજરાત સરકારના ગૃહ વિભાગ હસ્તક નથી તો અહીંયા આવશે નિયામક શ્રી સમાજ સુરક્ષા આવશે ક્વેશ્ચન નંબર એટી નાઇન ધી અ ડી પી એસ એક્ટ નાઇન્ટીન એટી ફાઇવનું સાચું નામ શું છે તો ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇક્રોટોપિક્સ સબસ્ટન્સીસ એક્ટ નાઇન્ટીન ફાઇવ છે ક્વેશ્ચન નંબર નાઇન્ટીન મુંબઈ નશામંદી અધિનિયમ કયા વર્ષનો છે તો નાઇન્ટીન ફોર્ટી નાઇનનો છે ક્વેશ્ચન નંબર નાઇન્ટીન વન પરમાણુ ક્રમાંક કોને કહે છે તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર નાઇન્ટી ટુ તો નાઇટ્રોજનના ગુણધર્મોને સંબંધે નીચેના પૈકી કઈ બાબત ખોટી છે અહીંયા ખોટી આપેલું છે તો અહીંયા જે બધા સાચા આન્સર છે તે બી સીડી છે અને અહીંયા ખોટો ઓપ્શન છે એ નાઇટ્રોજન વાયુ શોષણમાં મદદરૂપ થતો નથી આવશે ક્વેશ્ચન નંબર નાઇન્ટી થ્રી વૈતરણી મંડળને અંગ્રેજીમાં પરિભાષામાં શું કહે છે તો આલ્ડે બરાન કહેવામાં આવે છે ડી સાચો આન્સર આવશે ક્વેશ્ચન નંબર નાઇન્ટી ફોર ગુજરાતના કયા જિલ્લામાં શિશુ અને તાંબુ મળી આવે છે તો બનાસકાંઠા સાચો આન્સર આવશે અને એક તમારા માટે મોક એમ શીખ્યું છે કે બનાસકાંઠા જિલ્લાનું હેડક્વાર્ટર ગણાવેલું છે તેમાં કેટલા તાલુકા છે અને આજુબાજુ કયા ડિસ્ટ્રિક્ટ તેને ટચ કરે છે તો તે તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાઈ શકો છો ક્વેશ્ચન નંબર નાઇન્ટી ફાઇવ અબરખનો ઉપયોગ નીચેના પૈકી શામાં કરતો નથી તો અહીં આવશે વાણિસમાં થતો નથી બીજા બધામાં થાય છે ક્વેશ્ચન નંબર નાઇન્ટી સિક્સ રેલવેના બ્રોડગેડ લાઇનમાં ગીજની પહોળાઈ કેટલી હોય છે તો વન પોઈન્ટ સિક્સ સેવન સિક્સ મીટર હોય છે બ્રોડગેડની ક્વેશ્ચન નંબર નાઇન્ટી સેવન ગુજરાતમાં કન્યા કેળવણી ઉત્તેજન માટે કઈ યોજના મૂકવામાં આવી છે તો વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે ક્વેશ્ચન નંબર નાઇન્ટી એટ ભાવ વધારાને માપવાનું સૂચકાંક ડબલ્યુ પીઆઈનું પૂરું નામ શું છે તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આવશે ક્વેશ્ચન નંબર નાઇન્ટી નાઇન કે સામાજિક ક્રાંતિ શબ્દોનો ઉપયોગ સંદર્ભમાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે તો અહીંયા આવશે જે સામાજિક ક્રાંતિ શબ્દનો ઉપયોગ તે રશિયામાં જાનના શાસનમાં થયો હતો ક્વેશ્ચન નંબર સો અને અંતિમ નાણાકીય હિસાબ હિસાબોમાં જોવા મળતો શબ્દ દાલ ખાધ એટલે કે તો દેવાદારોને ચૂકવવાની રકમ કરવાની કપાત આવશે તો અહીંયા તમે જોઈ શકો છો અને આના સિવાયનું પણ એક નશાબંધીનું પેપર છે તેની આન્સર કી જે પીએસઆઈ નશાબંધી છે ચાર નવ બે હજાર અઢાર આ બે અગિયારનું તેની પણ આન્સર કી હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેનું પેપર લિંક આપી દઈશ ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો તો આ પેપર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને બીજું પેપર પણ તમને મળી જશે એટલે તમને પૂરેપૂરા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે આઈ હોપ તો વિદ્યાર્થી મિત્રો આ તમને જો પેપર સોલ્યુશન સારું લાગે તો ફટાફટ જઈને લાઇકનું બટન આપીજો ના ગમે તો ડિસ્ક્રાઈક આપજો પણ જણાવો કેમ ડિસ્લાઇક કર્યું છે અને જે બી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે તે અને જે બી તમારા પ્રેમભાવ હોય તે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા અને આ વિડીયોને શેર કરજો કેમ કે શેરિંગ ઇઝ કેરિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એટલે શેર કરવાનું ના પૂછા ફેસબુક વોટ્સઅપ તમે જેટલા બી સોશિયલ મીડિયા ઉપયોગ કરતા અને આપણી જીપીએસએ લઈને સબસ્ક્રાઇબ ના કર્યો થોડા જેને સબસ્ક્રાઇબ ન કરતા હોય બાજુમાં બે લાયક સેવા જેથી જે કે સારી અપડેટ હોય જે કે નવા વિડીયો હોય તે બધું તમને ઇસ્ટની નોટિફિકેશનમાં મળતા રહે અને આપણી બીજી એક ચેનલ છે જીપીએસસી ઓનલી મોટિવેશન અને જોબ અપડેટ માટેની તેમાં પણ એક વિડીયો અપલોડ કર્યો છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તે તમે જોઈ શકો છો જે તેની લિંક તમને અહીંયા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો ચલો મળી જશે વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું હેવ ઓસમ day.